નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમૃત ફૂડ કરીએ આજે આપણે બનાવીશું સામાન્ય ખીર વ્રત અને ઉપવાસમાં ખાસ કરીને દરેકના ઘરમાં સામાન્ય ખીર બનતી હોય છે પણ આપણે ડ્રાય ફ્રૂટથી ભરપૂર એટલી બધી સરસ સામાન્ય ખીર બનાવશું ને કે વ્રત કે ઉપવાસ નહીં હોય ને તો પણ બનાવવાનું મન થશે તો એના માટે આપણે કઢાઈમાં બે ચમચી ઘી લીધું છે અને પચાસથી સાઠ ગ્રામ જેટલી બદામ લીધી છે ઘીમાં આપણે બરાબર બદામને ફ્રાય કરી લેવાની છે એટલે કે શેકી લેવાની છે આ રીતે લગભગ ત્રણ ચાર મિનિટમાં બદામ સરસ ફ્રાય થઈ જશે પછી આપણે કાજુને પણ ફ્રાય કરી લઈશું તમારા મનપસંદ જે પણ ડ્રાયફ્રૂટ તમારે નાખવા માગતા હો એ ડ્રાયફ્રૂટ તમે આમાં નાખી શકો છો ડ્રાયફ્રૂટનો સ્વાદ આ સામાન્ય ખીરીમાં ખૂબ જ સરસ આવે છે તો આ રીતે પચાસ જે ગ્રામ જેટલા કાજુને પણ આપણે ફ્રાય કરી લીધા છે હવે પચાસ ગ્રામ જેટલા અખરોટને પણ આપણે ફ્રાય કરી લઈશું એટલે કે બરાબર ધીમા શેકી લઈશું તો આ રીતે આપણા ડ્રાય ફ્રૂટ બધા જ ફ્રાય થઈ ગયા છે એક કપ સામો લઈશું સામાનને પહેલાં બરાબર સાફ કરી લેવાનો છે પછી આમાં એક કપ પાણી એડ કરીશું અને એને બરાબર પલળવા દઈશું આ રીતે સામાન્ય બરાબર વોશ કરી લેવાનો છે તો આ રીતે આપણે બે વખત પાણીથી સામાને બરાબર વોશ કરી લઈશું અને પછી નીતારી લેવાનો છે હવે સેમ કઢાઈમાં આપણે દૂધ લીધું છે એક લીટર જેટલું દૂધ છે કારણ કે આપણે પાંચ જણા માટે આ સામાનની ખીર બનાવવાની છે દૂધમાં બરાબર બોઇલ આવી જાય પછી આપણે આ સામાની અંદર એડ કરી દેવાનો છે તો ધીરે ધીરે ચમચી વડે એડ કરી દઈશું કારણ કે સામો ભીનો છે અને એને પણ આપણે ગેસની લો ફ્લેમ રાખીને એને બરાબર બોઇલ થવા દેવાનો છે જે રીતે આપણે ખીચડી બનાવતા હોય એ જ રીતે એનો સામાનને ઉકળવા દેવાનો છે સામો પરફેક્ટ રીતે ઉકળી ગયો છે તો એમાં આપણે સ્વાદ મુજબ ખાંડ એડ કરીશું અને થોડું દૂધ પણ એડ કરીશું કારણ કે આમાં આપણે એકથી દોઢ લીટર જેટલું દૂધ જોઈશે અને હવે આ જે ડ્રાયફ્રૂટને આપણે ઘીમાં શેકી લીધું હતું એ બધું ડ્રાયફ્રૂટની ઝીણી કતરણ કરીને અંદર એડ કરી દેવાનું છે આ ફક્ત દસ મિનિટની પ્રોસેસ છે હવે આપણે સ્વાદ મુજબ એલચીનો પાવડર એડ કરીશું અને બધું જ બરાબર હલાવી લઈશું તો મિત્રો આપણી સરસ મજાની વ્રત અને ઉપવાસમાં સૌની પ્રિય એવી સામાન્ય ખીર તૈયાર છે એને આપણે એક સર્વિંગ બોલમાં કાઢી લઈશું અને આ સામાન્ય ખીરમાં આપણે અંજીરના ટુકડા કરીને પણ નાખ્યા હતા જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો તમે પણ આ રીતે સામાન્ય ખીર બનાવજો અને કોમેન્ટ કરી જણાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરજો મળતા રહીશું નવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ગુજરાત